જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 5 આપણે હિસાબી સમીકરણ અને એમાં ધંધાના વ્યવહારો કે જે હિસાબી સમીકરણ છે એ એટલે કે a બરાબર c plus l અહીંયા આપણને આપેલું છે a બરાબર c plus l એટલે કે એસેટ મિલકતો બરાબર મૂડી વત્તા દેવાય એટલે કે લાયબિલિટીસ બરાબર ને તો a બરાબર એસેટ અને c બરાબર કેપિટલ અને l બરાબર લાયબિલિટીસ બરાબર તો આપણે એના આધારે વ્યવહારોના આધારે આમનોંધ કરીશું આમનોંધના આધારે એમાં મિલકતમાં વધારો ઘટાડો કેવી રીતના થાય છે બરાબર તો એના સૂત્રો દ્વારા કરીશું બરાબર તો સૌપ્રથમ જોઈએ અહીંયા રૂપિયા 50000 ઢોકળા લાવી ધંધો શરૂ કર્યો આપણને ખબર જ છે કે રૂપિયા 50000 ઢોકળા લાવી ધંધો શરૂ કર્યો એટલે આપણે શું કરીશું આમનોંધ પહેલા કરીએ તો શું આમનોંધ થાય ધંધામાં મૂડી આવે છે રોકડ આવે તો ઉધાર તો શું કરીશું રોકડ ખાતે ઉધાર કેટલા હતા તો ઉધારના ખાનામાં 50000 લખીશું એ રીતે જમા આશે આપશે તે મૂડી ખાતે તો જમાના ખાનામાં 50000 થશે હવે અસર શું થશે રોકડ આવી બરાબર ને તો અહીંયા લખીશું રોકડ આવી અને મૂડી આવી તો અહીંયા બીજું શું લખીશું અસરમાં મૂડી આવી બરાબર બંને આવી જાય છે રોકડ આવી અને મૂડી આવી હવે આ અહીંયા રોકડ મિલકત શું કહેવાશે તો કે ચાલુ મિલકત રોકડ શું કહેવાશે તો કે ચાલુ મિલકત એટલે આપણે અહીંયા લખીશું રોકડ બરાબર 50000 એ મિલકત છે શું થઈ મિલકત તો લખી દા મિલકત હવે મૂડી કેપિટલ ના ખાનામાં પણ મૂડી લખવું પડશે અહીંયા સી બરાબર તો કે અહીંયા મૂડી બરાબર પણ કેટલી થઈ છે ધંધામાં 50000 થઈ બરાબર દેવા અહીંયા 0 છે કોઈ દેવું થયું નથી આ રીતે આપણે દરેક વ્યવહારની અસર આપવાની થશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો પહેલા બીજા નંબરનો વ્યવહાર રૂપિયા 10000 નું ફર્નિચર ખરીદ્યું આમનોંધ શું થશે પહેલા તો કે ફર્નિચર ખરીદ્યું ફર્નિચર શું કહેવાય ધંધાની મિલકત કહેવાય તો શું લખીશું આપણે ફર્નિચર ખાતે ઉધાર ફર્નિચર ખાતે ઉધાર કેટલા નું હતું ફર્નિચર 10000 નું હતું તો 10000 લખીશું ઉધારના ખાનામાં અને તે હવે અહીંયા રોકડેથી ખરીદ્યું કહેવાશે કારણ કે નથી રોકડ શબ્દનો ઉલ્લેખ કે નથી કોઈ વ્યક્તિના નામનો ઉલ્લેખ તેથી આપણે આ રોકડનો વ્યવહાર હોવાથી રોકડ ખાતે અસર આપીશું તો અહીંયા લખાશે રોકડ જમાના ખાનામાં 10000 અહીંયા શું થયું તો કે ફર્નિચર ખરીદવાથી ફર્નિચર આવ્યું શું આવ્યું ધંધામાં ફર્નિચર આવ્યું એ રીતે અહીંયા રોકડ ધંધામાંથી જાય રોકડ ધંધામાંથી જાય એટલે શું થશે રોકડ ઘટી શું થશે અહીંયા રોકડ ઘટી કેમ ઘટી રોકડ કારણ કે ધંધામાંથી ગઈ એટલે અહીંયા હવે ફર્નિચર આવ્યું રોકડ ઘટી તો આપણે લખીશું અહીંયા રોકડ કેટલી હતી 50000 એમાંથી ફર્નિચર ખરીદી તો ફર્નિચર કેટલાનું ખરીદ્યું ફર્નિચર ખરીદી 10000 નું ફર્નિચર ખરીદ્યું હવે રોકડ કેટલી રહે તો કે 40000 કેટલી રહેશે 40000 આ ફર્નિચર પાસે મિલકત જ છે શું કહેવાશે ફર્નિચર એ મિલકત એટલે પ્લસ અહીંયા ફર્નિચર પણ ઉમેરાઈ જશે એટલે મિલકત તો આપણી પાસે 10 ને એટલે કે 50000 ની મિલકત રહેશે ફર્નિચર એ મિલકત જ હોવાથી પાસે મિલકતમાં જેને ઉમેરી દેવાનું અહીંયા મૂડીની અંદર શું તક ફેરફાર થશે તો કે મૂડીમાં કોઈ ફેરફાર થવાનો નથી મૂડીને એવાને એવી લખવાની છે અને જે દેવા છે દેવા પણ એવાને એવા જ રહેશે
એટલે અહીંયા ખાસ એ ધ્યાનમાં રાખું કે આપણે શું ખરીદીએ છીએ મિલકત બરાબર ને એના પછી 12000 નો માલ રોકડેથી ખરીદ્યો અહીંયા શું આપેલું છે રોકડનો વ્યવહાર છે માલ રોકડેથી ખરીદ્યાનો શું થશે ખરીદ ખાતે ઉધાર કેટલાનો માલ હતો 12000 નો માલ હતો તો અહીંયા લખીશું આપણે ઉધારના ખાનામાં 12000 રૂપિયા બરાબર તે રોકડેથી માલ ખરીદ્યો તો તેનો કર ખાતે જમા બરાબર તે રોકડ ખાતે 12000 રૂપિયા હવે અહીંયા તમે કહેશો કે ખરીદ્યો છે માલ માલ આવ્યો શું થયો લખાય અહીંયા માલ આવ્યો તો શું ઘટી રોકડની સામે આપણે માલની સામે માલ આવ્યો તો રોકડ આપણે ચૂકવી તો રોકડ શું થયું કે રોકડ ઘટી બરાબર તો અહીંયા લખાશે રોકડ ઘટી હવે મિલકતમાં શું ફેરફાર થશે બરાબર તો પહેલા તો રોકડ રોકડ કેટલી આપણી પાસે હતી તો 40000 કેટલી હતી 40000 કેમ 40000 કારણ કે 10000 નું જે હતું ફર્નિચર એ ખરીદ્યું એટલે 50000 ની રોકડ હતી એમાં 10000 નું ફર્નિચર ખરીદ્યું હવે રોકડ આપણી પાસે કેટલી રહી 40000 તો અહીંયા લખીશું રોકડ હતી આપણી પાસે 40000 એમાંથી માલ ખરીદી રોકડેથી માલ ખરીદ્યો ને તો માલ કેટલાનો ખરીદ્યો તો કે 12000 નો તો એ રકમ આપણે 12000 માઇનસ કરીશું તો હવે રોકડ આપણી પાસે કેટલી બચી 28000 કેટલાની 40000 માંથી 12000 માઇનસ કરીએ તો કેટલા બચે 28000 રહેશે બરાબર હવે ફર્નિચર કેટલું હતું આપણી પાસે તો કે ફર્નિચર એ એના પછી સ્ટોક લખી દેવો તો કે ખરીદી માલ સ્ટોક કેવા છે ને ખરીદી ને ખરીદી એટલે માલ સ્ટોકમાં વધારો થશે તો એ લખીએ માલ સ્ટોક તો માલ સ્ટોક કેટલાનો માલ કેટલાનો ખરીદ્યો 12000 નો તો પ્લસ થશે અહીંયા 12000 અને અહીંયા ફર્નિચર કેટલું હતું કે ફર્નિચર હતું આપણી પાસે 10000 નું હવે કેટલા થયા 28 ને 12 40 ને 50000 થયા બરાબર અહીંયા મૂડીમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે મૂડીમાં તો એની જ રકમ લખી દેવી મૂડી બરાબર 50000 બરાબર 50000 અને દેવાની અંદર પણ કોઈ ફેરફાર થતો નથી બરાબર દેવામાં ક્યારે ફેરફાર થાય તો કે જ્યારે ઉધાર ખરીદી જણ આવશે તેવા સંજોગોમાં દેવામાં ફેરફાર જણાશે બરાબર રૂપિયા 8000 નો માલ બ પાસેથી ખરીદ્યો જો માલ ખરીદેલો છે અને વ્યક્તિના નામનો ઉલ્લેખ થયેલો છે બરાબર એટલે એવા સંજોગોની અંદર તો કે આ વ્યવહાર છે કેવો કહેવાશે સાત પરનો વ્યવહાર કહેવાશે કેવો કહેવાશે ઉધાર વ્યવહાર કહેવાશે તો આમનો શું થશે સૌથી પહેલા તો ખરીદ ખાતે ઉધાર કેટલાનો માલ હતો 8000 નો તો લખી શકાય અહીંયા 8000 બરાબર તે રોકડ ખાતે આવે નહીં કારણ કે અહીંયા બ નામની વ્યક્તિનો નામનો ઉલ્લેખ થયેલો છે બરાબર ને તો આ વ્યવહાર ઉધાર નો હોય તે બ ખાતે જમા બરાબર ને તો તે બ ખાતે જમા એટલે જમાના ખાતામાં પૈસા ફરી 8000 આવશે અહીંયા શું થશે તો કે માલ ખરીદ્યો છે એટલે માલ વધ્યો બરાબર ને માલ આવ્યો શું થશે અહીંયા માલ આવ્યો બીજું તો કે દેવું વધ્યું કેમ દેવું વધ્યું કારણ કે બ પાસેથી માલ ઉધાર ખરીદ્યો છે એટલા માટે તો લખાશે અહીંયા દેવું વધ્યું હવે રોકડ તો આપણી પાસે કેટલી હતી 28000 હતી ને 28000 ત્યારબાદ માલ માલ કેટલો હતો આપણે પાસે ખરીદી 12000 ની હતી માલ સ્ટોક 12000 વત્તા
આજે 8000 ઉધારા તો એક ચડાવવાનો ખરીદી 8000 એટલે માલ સ્ટોક કેટલો થશે 12 ને 8 20000 બરાબર અને ફર્નિચર કેટલું હતું તો કે 10000 તો અહીંયા ફર્નિચર લખી દઈએ ફર્નિચર બરાબર 10000 હવે કેટલા થશે તો કે 28 ને 20 કેટલા થશે 48 ને 10 58000 થશે મૂડીમાં તો કે મૂડીમાં કોઈ ફેરફાર થવાનો નથી એ તો 50000 ની 50000 જ રહેવાની છે પરંતુ અહીંયા દેવામાં ફેરફાર થશે તો દેવું કેટલું વધ્યું 8000 તો લાયાબિલિટીઝ કેવા છે ઉધાર માલ ખરીદ્યો એટલે આપણે અહીંયા તો દેવું કેટલું થશે અહીંયા 8000 રૂપિયા થશે બરાબર આ રીતે આપણે દરેક વ્યવહારની આમ નોંધ કરી એને એસેટ એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ બરાબર એટલે કે મિલકતો બરાબર મૂડી વત્તા દેવા એને અનુરૂપ આપણે કરી શકીએ જો અહીંયા લાસ્ટ વ્યવહાર આપેલો જ છે એ જોઈ લઈએ રૂપિયા 7000 નો માલ 10000 માં રોકડેથી વેચ્યો જો માલ કેટલા નો તેને ધ્યાનમાં આવે એટલે કે આપણે વેચવાથી કેટલા મળ્યા ને ધ્યાનમાં લેવાનું તો શું થયું અહીંયા રોકડેથી વેચેલો છે રોકડ ધંધામાં આવે તો ઉધાર તો રોકડ ખાતે ઉધાર કેટલા થશે તો કે 10000 નો માલ હતો તો એટલે 10000 આપણને મળ્યા તો 10000 લખવાના તે વેચાણ ખાતે કેટલા આવે 10000 જમા હવે અહીંયા માલ વેચ્યો રોકડ આવી શું થશે પહેલા તો રોકડ આવી અને માલ વેચ્યો એટલે માલ સ્ટોક ઘટ્યો બરાબર ને તો માલ સ્ટોક ઘટ્યો ખ્યાલ આવે છે અહીંયા અસરમાં લખવાનું એના પછી તો હવે રોકડ આવી એટલે રોકડમાં પ્લસ થશે આપણી પાસે રોકડ કેટલી હતી 28000 રોકડ હતી પ્લસ આ વેચાણ માલ તો રોકડ આપણને વેચાણથી કેટલી મળી તો કે જે મૂળ કિંમત હતી આપણે જે વેચાણ કિંમત હતી એ ધ્યાનમાં લેવાની બરાબર તો પ્લસ રોકડ વેચાણ કરી લેવાની તો કે મૂળ કિંમત આપણે વેચાણ કિંમત સોરી વેચાણ કિંમત હતી 10000 રૂપિયા બરાબર તો આપણી પાસે રોકડ થશે 10 ને 38000 થશે ત્યારબાદ વેચાણ માલ વેચ્યો છે એટલે સ્ટોક ઘટશે સ્ટોક કેટલો હતો 20000 નો હતો આપણી પાસે તો માલ સ્ટોક 20000 હતો એમાંથી જો અહીંયા ધ્યાનમાં લેવાનું કે 7000 નો માલ હતો કેટલો તો 7000 ના માલ ને ધ્યાનમાં લેશો અહીંયા તો વેચાણ બરાબર અહીંયા જે મૂળ કિંમત નો માલ હતો એ ધ્યાનમાં લેશો એટલે મૂળ કિંમત થશે 7000 તો 7000 20000 માંથી 7000 જાય તો કેટલા રહેશે 13000 થશે બરાબર છે હવે બીજું અહીંયા ખરીદી ફર્નિચર કેટલું હતું જો જગ્યા નથી એટલે બરાબર લખાતો નથી ફર્નિચર બરાબર કેટલા 10000 તો 10000 નું ફર્નિચર લખી દઈએ ટોટલ મારી દઈએ ત્યારબાદ મૂડી હવે અહીંયા ખાસ ધ્યાનમાં લેવાનું મૂડીમાં અહીંયા ફેરફાર થશે 50000 રૂપિયા હતા પ્લસ 7000 નો માલ 10000 માં વેચ્યો 3000 રૂપિયા નફો શું કહેવાશે મૂડીમાં ઉમેરો થશે એટલે નફો કહેવાશે એટલે 3000 પ્લસ થતા મૂડી બરાબર કેટલા થઈ જશે 53000 રૂપિયા થઈ જશે ને દેવું જે છે એ દેવું તો 8000 નું 8000 જ દેવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે દરેક વ્યવહાર છે એ વ્યવહારની આપણે a પ્લસ a ઇઝ ઇક્વલ ટુ c પ્લસ l ના પ્રમાણે હિસાબી સમીકરણ મુજબ એની અસર આપી શકીએ જય સ્વામિનારાયણ